સનાતન ધર્મ એવું બોલીએ છીએ ત્યારે સનાતન નો અર્થ જ એ છે. નમસ્કાર દર્શક મિત્રો, જય ગૌ માતા, કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે. મિત્રો, અહીંયા આપણે એ પ્રકારના લોકોને બોલાવીએ છીએ કે જે સમાજ માટે, રાષ્ટ્ર માટે, ગૌ સેવા માટે, અભૂલજીઓ માટે કાર્ય કરતા હોય અને કંઈક ને કંઈક પોતાના જ્ઞાનની સાથે ખૂબ સારું એવું કામ કરે. આજે આપણા આમંત્રણ ને માન આપીને ત્રેવભાઈ વસ્ત્રાજાની સ્વાગત છે. તો ત્રેવભાઈ આપનું નમસ્કાર. નમસ્કાર. કરુણા ટોક્સ વાળી અંદર એવો પડે કઈ પડે વિદ્યાર્થી ખૂબ જ બચે વિનંતી કરીશ અને એમની આજે ખાસ આજે આપણે એમને કીધું છે કે સત્યતા અને જીવને એનું કઈ કોમ્બિનેશન કરીને આપ બોલો. તો એમણે એક જ સેકન્ડમાં કરુણામય સ્વતંત્રતા એ ટાઇટલ એમણે આપી દીધું. તો હવે વિનંતી કરીશ કે અનુરૂપ કે આપને માર્ગદર્શન આપે અને એમની વાતે આપી સમક્ષ મૂકે. જી, નમસ્કાર મિત્રો. કરુણા ફાઉન્ડેશનના આ સુંદર મજાના કાર્યક્રમમાં હું મારા શબ્દની આહુતિ આપવા આપની સાથે અત્યારે મળ્યું છું. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે સ્વતંત્રતા દિવસ હોય કે પ્રજાસત્તાક દિવસ હોય, એના આગળ પાછળના બે ત્રણ દિવસોમાં આપણને રાષ્ટ્ર બરાબર યાદ આવતું હોય છે અને એ દિવસો વીતી જાય પછી આપણને આપણે જ યાદ આવ્યા કરતા હોઈએ છીએ. આ દેશ માટે બહુ દયાજનક સ્થિતિ છે, રાષ્ટ્ર માટે તો બહુ વિકટ સ્થિતિ કહેવાય. પણ મેં શબ્દ વાપર્યો દયા, તો દયાથી કરુણા ક્યાં જુદું પડે છે એ આપણે જાણવું જોઈએ. આપણને લગભગ કેટલાક શબ્દોના તાત્વિક ભેદ ખબર નથી હોતી, પરિણામે આપણે શું કરીએ છીએ કે ગમે તે શબ્દ ગમે ત્યાં વાપરી દઈએ છીએ. પણ મેં કહ્યું કે આ દયા ઉત્પન્ન કરે એવી સ્થિતિ છે, કારણ કે ખરેખર તો આપણા શ્વાસે શ્વાસે આપણું રાષ્ટ્ર આપણી ભેગું રહેવું જોઈએ. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીહસી એવું જયારે કહ્યું ત્યારે જન્મભૂમિને માતાનો દરજ્જો આપ્યો છે. એટલે માતાને આપણે ક્યારે ભૂલી શકીએ, જેને આપણને પહેલા શ્વાસ માટે બરાબર કેપેબલ બનાવીને પૃથ્વી ઉપર મૂક્યા, એ માતાને છેલ્લા શ્વાસ સુધી ભૂલી ન શકાય. એવી જ રીતે માતાએ જે ધરતી ઉપર આપણને મૂક્યા એ આપણી જન્મભૂમિ છે. તો એ જન્મભૂમિની સ્વતંત્રતા હોય કે એના કોઈ બીજા ઉત્સવો હોય, ત્યારે જ માત્ર નહીં પણ સમગ્ર વર્ષ દરમિયાન આપણને આપણા રાષ્ટ્ર પ્રત્યે આદર સન્માન હોવું જોઈએ. અને માત્ર હોય તે હવે નહીં ચાલે, આપણે હોવું જોઈએ કહીને ઘણું બધું કામ કરતા હોઈએ છીએ. કામ ન કહીએ તો એમ કહીએ કે દેખાડો કરતા હોઈએ છીએ. જુવાળ ઉઠ્યો હોય એમ આપણે રસ્તા ઉપર આવી જઈએ છીએ અને બીજે દિવસે એ જ રસ્તા ઉપર આપણે ટ્રાફિકના નિયમોનું ભંગ કરનારા હોઈએ છીએ. તો આ પર્યાપ્ત નથી. આપણી દરેકે દરેક પ્રવૃત્તિની અંદર રાષ્ટ્ર પ્રત્યેની આપણી લાગણી દર્શાવવી જોઈએ. હું કદાચ વિદેશનું ઉદાહરણ આપું, કારણ કે હું એવું નથી માનતો કે ભારત જ શ્રેષ્ઠ છે. હું એવું માનું છું કે વિશ્વ આખું શ્રેષ્ઠ છે. અને હું માનું છું એવું નથી, આ કલ્પના એ મારો પહેલો મુદ્દો છે. કારણ કે અત્યારના એક વાતાવરણ એવું બની રહ્યું છે કે મારે મારા રાષ્ટ્રની જ વાત કરવાની, ના એમ કરીશું તો આપણે સ્વાર્થી થઈશું અને ભવિષ્યની અંદર આપણે સંકુચિત થતા જઈશું. આપણા વેદ, જેને આપણે એમ કહીએ છીએ કે વિશ્વના પ્રથમ ગ્રંથો છે, એ વેદ પણ આ વાત કરે છે. એટલે આ વાત મારી નથી, આપણા વંદનીય વેદોની વાત છે. વેદમાં વિશ્વ માનુષ એવો શબ્દ વપરાયેલો છે. વિશ્વ માનુષની કલ્પના છે કે ભારત કેવું રાષ્ટ્ર બનશે કે જ્યાં વિશ્વ માનસો માનવો વસતા હશે. સનાતન ધર્મ એવું બોલીએ છીએ ત્યારે સનાતનનો અર્થ જ એ છે, જે ગઈકાલે હતો, આજે છે ને આવતીકાલે પણ હશે ને, જેમાં સર્વનો સ્વીકાર છે, સમન્વય છે. આ ખરેખર આપણે એમ કહીએ કે આપણું સનાતન છે. તો દરેક વ્યક્તિનો સ્વીકાર છે અને વ્યક્તિ પ્રત્યેની આપણી લાગણી જે હોય એ સ્વીકાર ભાવની જ હોઈ શકે. એ જુદી વાત છે કે તમે વાત કરતા હો ત્યારે કોઈ વિવેચનમાં એકબીજાના ગુણો કે અવગુણોની વાતચીત કરો, પણ એનો અર્થ એવો નથી કે મારી લાગણીમાં, મારી ભાવનામાં, મારા વર્તન વ્યવહારમાં પણ હકીકતમાં એ દુર્ગુણો વાળી વાત મારા મગજ ઉપર હાવી થઈ જાય અને પરિણામે હું કોઈ એવું કામ કરી બેસું જેથી કરીને અમારા બંને વચ્ચેનું અંતર વધે. તો દયા શબ્દ અત્યારે જરૂરી નથી. દયા તમે રાખો છો ત્યારે બીજા પ્રત્યે તમે દૂર ઉભા રહીને
જે લાગણી વ્યક્ત કરો છો ને દયા કહેવાય છે, પણ કરુણા એ છે કે કોઈ છોકરું પડ્યું છે મારી નજર સમક્ષ અને ઠેસ વાગી ઉમરો વળતા પડ્યું અને એને મારા પ્રત્યે જે લાગણી થાય, મને એના પ્રત્યે થાય, એ લાગણી એવી છે કે એનું દુઃખ એ જ સમયે મને પણ થતું હોય. આ જે વસ્તુ છે એને આપણે કરુણા કહીએ છીએ. ટુ અન્ડરસ્ટેન્ડ ધ અધર, બીજાને સમજવું, કઈ રીતે એ હું જ છું એમ માનીને સમજવું, એ ખરેખર આપણી સનાતનની મુખ્ય વ્યાખ્યા છે. આપણે કોઈને ના ન પાડી શકીએ, આપણે કોઈનો છેહ ન કરી શકીએ, આપણે કોઈને દેશમાંથી બગાડી ન શકીએ. આવ્યા છે તેને જેમ ગંગા અનેક નદીઓના પાણી ભેગા કરી કરીને સમુદ્રમાં ઠાલવે છે, એમ અનેક નદીઓ અહીંયા ભેગી થઈ છે, ભૂતકાળમાં પણ ભેગી થઈ છે, ભવિષ્યકાળમાં પણ અહીંયા આવીને મળશે, તેનું સ્વાગત છે. મિત્રો, ગુજરાતીમાં બે શબ્દો છે, એની સાથે હું દયા અને કરુણાને જરા જોડવા માંગુ છું. દયા અને કરુણા જેવા જ બે શબ્દો છે સહાનુભૂતિ અને સમાનુભૂતિ. સહાનુભૂતિ એ દયા છે. કોઈ મિત્રના માતુશ્રીનું અવસાન થયું અને હું તરત જ પહોંચી ગયો, મેં એને સાંત્વનાના બે શબ્દો કહ્યા અને પ્રાર્થના સભામાં હાથ જોડીને નીકળી ગયો, આટલી પ્રક્રિયાને સહાનુભૂતિ કહેવાય. પણ મને એક સમાચાર મળ્યા કે મારા મિત્રના માતુશ્રીનું આજે સવારે 9 વાગે અવસાન થયું, તો 9:35-40 મિનિટે એના ઘરમાં સવારના કોઈએ ચા નહીં પીધી હોય, નાસ્તો નહીં કર્યો હોય, તો હું મારી સાથે ચાના થર્મોસ, નાસ્તાના પેકેટ્સ વગેરે લઈને શાંતિથી પહોંચી જાઉં, કશું બોલ્યા વગર એના રસોડામાં જઈને કોઈ મહિલાને કહું કે બધાને ધીમે ધીમે બોલાવો અને આ ચા પાણી પાવ, કારણ કે આખો દિવસ આપણે એમ નહીં રહી શકીએ. આ જે ભાવના છે એ સમાનુભૂતિ છે. સમાનુભૂતિ એટલે સમ, સમ એટલે સરખું. હું અનુભવું છું તે જ તમે અનુભવો છો. તમને એમ લાગે કે આ વાત તો બહુ મોટી છે, મોટી નથી, બહુ નાની છે. તમે જ્યારે તમારી સામે જે વ્યક્તિ છે એને તમે તરીકે ન જુઓ ત્યારે સમાનુભૂતિ શક્ય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જ્યાં પોલ સાર્ત્ર નામના અસ્તિત્વવાદી હતા, એમણે તો એવું કહ્યું કે ધ અધર ઇઝ હેલ. તમે જ્યારે બીજા માણસને અધર કહો છો ત્યારે તમે નર્કની શરૂઆત કરો છો. ઓશોએ એવું કહ્યું કે આપ જબ કિસી કો દૂસરા ગિનતે હૈ વહાં સે હિંસા કી શરૂઆત હોતી હૈ. તો આપણે પ્રશ્ન થાય કે શું ગણવાનું, એ હું જ છું. અને આ વાત પણ મેં મારી કહી છે એવું નથી. તત્વમસી એવો શબ્દ આપણા શાસ્ત્રમાં છે, તું ત્વમ અસી, હું છું તે જ તું છો, આપણી મૂળ સંકલ્પના એ છે કે મારા હૃદયમાં એક આત્મા છે અને તારા હૃદયમાં પણ એક આત્મા છે, એ બંને એક પરમાત્માના અંશ છે, પરિણામે હું એ જ તું છું. એટલે મારી અંદર અન્ય સમાયેલો છે, તો હું બીજાને બીજો કેમ કહી શકું? જો હું બીજાને બીજો ન ગણું તો હું અહિંસક હોઈ શકું, અને તો જ હું બીજા ઉપર ઘા ન કરી શકું, તો જ હું બીજા ઉપર ઈજા પહોંચે એવું કોઈ શબ્દ પ્રયોગ ન કરી શકું, તો જ હું બીજા માટે તીખા તમતમતા ભાષણો ન કરી શકું. જો આ કરું નહીં તો મને બીજો બીજો નથી લાગ્યો એની સાબિતી છે.